નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે સમગ્ર સંસ્કૃત વિભાગના પ્રોફેસર ધનસુખભાઈ વસાવાના આયોજન હેઠળ એક કાર્યક્રમ યોજાયો, ત્યારે આ કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ પણ ઉપસ્થિત રહ્યા. તો આવો જોઈએ આ એક રિપોર્ટ. માતૃભાષા ગુજરાતી અને રાષ્ટ્રીય ભાષા હિન્દી છે. પ્રાચીન સમયની અંદર આજથી 5000 વર્ષ પહેલાની આપણે વાત કરીએ બરાબર, તો આપણી રાષ્ટ્રભાષા એ સંસ્કૃત હતી. કોઈ પણ પુસ્તક સંસ્કૃતમાં લખાતું હતું. સંસ્કૃત આપણે માનવતા કે ભણવા આવીએ છીએ, આપણે એક ગુજરાતી માધ્યમ છે એટલે આપણે આપણી પ્રાદેશિક ભાષા બોલીએ છીએ. ચૌધરી ગામે ભાષા ગમે આપણે શું જે આપણી જે ભાષા છે માતૃભાષા એમાં શિક્ષણ લઈએ છીએ. પ્રાચીન સમયની અંદર એવું હતું કે આપણી રાષ્ટ્રીય ભાષા પણ એ જ હતી અને માતૃભાષા પણ સંસ્કૃત હતી. સંસ્કૃતમાંથી પાલી ભાષા હતી અને પાલી ભાષામાંથી બીજી ભાષા અને ઉદ્ભવ થઈ. એ રીતે દર 10 વર્ષની અંદર ભાષાનું અપડેશન થાય, 10 થી 20. 20 વર્ષ થાય એટલે ટેકનોલોજી સાથે અમુક વસ્તુ શબ્દ પણ બદલાય છે. ડિક્શનરી જે હોય છે એ પ્રમાણે બદલાતી જાય છે. 5000 વર્ષ પહેલાનું જે આપણું સંસ્કૃત સાહિત્ય છે, વેદો છે, રામાયણ, ગીતા, મહાભારત, એ બધું સંસ્કૃતમાં લખાયું છે. પરંતુ સમયના ભાવ સાથે એ શું થયું છે કે એજ્ઞાન આપણે જોડે લઈને આવ્યા છે અને ભાષાની અંદર ચેન્જીસ થયું. માનો કે આજે આપણે ગુજરાતી પણ ભક્તિ સાધકમ્ ભક્તિ સાધકમ્ ભક્તિ